વડોદરા જિલ્લાના માલસરના મૌનીબાપુ તરીકે ઓળખાતા શ્યામચરણ દાસબાપુ ભાવનગર નજીક આવેલ ફૂલસરિયા હનુમાનજી મંદિર ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ તેમના દર્શનનો લાભ લીધો હતો. રામ 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 સીતારામ 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 જય શ્રી કૃષ્ણ કર્યું હશે ભગવાન ઇષ્ટદેવ ભોળાનાથને પ્રાર્થના કરી અને અહીંયા પધારેલા સંતો મહંતો મહાત્માઓ પરમંદાસ બાપુ આ જગ્યાના પીઠાધીશ્વર જયદેવદાસ બાપુ જે ગૌ સેવા અદભુત કરે છે એવા જયદેવદાસ બાપુ ભાઈ ગુલાભાઈ પ્રદીપભાઈ નાનજીભાઈ પરિવાર અશોકભાઈ ભરતભાઈ કિમજીભાઈ ત્રણેય ગામના સરપંચશ્રીઓ લાખનકા બુધેલ અને અધેવાડા બધા અહીંયા પધારેલા ખરેખર તમે બધા એટલા બધા ભાગ્યશાળી છો કે આપણે ગંગાજીએ જવું પડે. ગંગાજી ખુદ આજે ફૂલસરિયા હનુમાનમાં પધાર્યા છે. છેલ્લા 51 વર્ષથી મૌન ધારણ કરનાર માલસરના શ્યામચરણ દાસ બાપુએ ફૂલસરિયા હનુમાનજી મંદિર ખાતે રોકાણ કરતા અધેવાડા લાખણકા અને બુધેલ ગામના ભાવિકોએ મૌની બાપુના દર્શનનો લાભ લીધો હતો. એની બદલે 45 વર્ષથી અખંડ ધારારૂપ એમનું મૌન એમને એમનું ભજન એની ત્યાગ એમનો પ્રતીક્ષા એ દર્શનને લાયક છે અને એ દર્શન કર્યા પછી આજથી હું મારા જીવનમાંથી માવો મૂકી દઈશ, બીડી મૂકી દઈશ, ખરાબ જે કંઈ કરતા હોય એ હું મનોમન તમે નક્કી કરો, અહીંયા કોઈ પાણી મૂકવું નથી. નહીં તો અમારા ગુરુદેવ દુલાભાઈને ખબર છે, જગદીશન બાપુ નારીવાળા બાપુ તરીકે ઓળખાય, બધા પટેલો બધા સમાજના બધા લોકો બાપુ પાસે બહુ ભાવથી આવે અને બાપુ જીવનમાં એમ એ આમ કહેતા કે બાપુ કંઈક આદેશ તો કે જીવન બનાવો. જીવન બનાવો એટલે શું, કેવી રીતે જીવન બને? જીવનમાં સત્ય ધર્મ દયા દાન તપ આ બધું કરીએ ને તો આપણું જીવન બને. એટલે માતાઓ બહેનો બાપુને વડીલોને મારી નમ્ર વિનંતી બાપુના ચરણમાં બેસીને બાપુ વતી કે તમે લોકો જીવન બનાવજો. જો તમે ખરેખર તમે તો આ બધા અહીંયા ભાઈ ઘનશ્યામભાઈ ઉભા છે, આ બધો પરિવાર કેટલો મહાન કહેવાય કે એ પરિવારમાંથી એક આવું સંત રત્ન આવ્યું ત્યારે આપણે ગર્વ લઈ શકીએ. પણ કેવી રીતે ગર્વ લેવાય? મારા જીવનમાં સત્ય હોય દયા હોય ધર્મ હોય હું મારા બાળકોમાં એ સંસ્કાર રેડતો હોઉં તો આપણું જીવન સફળ બને. માત્ર પગે લાગે સારી વાત છે, સંતને પગે લાગવો જોઈએ, મંદિરે જવું જોઈએ, આ આપણી પ્રણાલી છે. પણ એ પ્રણાલી માત્ર માં આટકી નહીં જતા આપણું જીવન બનાવીએ. ફૂલસરિયા હનુમાનજી મંદિર ખાતે મૌની બાપુની ઈચ્છાથી અધેવાડા લાખણકા અને બુધેલ ગામના બાળકો માટે બટુક ભોજનનું આયોજન પણ કરાયું હતું.